શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચેરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે. અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક, આદુ પાક, ખજૂર પાક, તલની ચીકી, સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે. અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે. તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ, નૂતન સર્વ વિદ્યાલયની સામે, તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં, વિસનગર. આજે માપસર સુદ બીજના દિવસે વિસનગર શહેરના ગજુકુઈ વિસ્તારમાં બિરાજમાન શ્રી બહુચરાજી માતાજીના મંદિરે વહેલી સવારથી માતાજીનો ગોખ ભરવામાં આવ્યો હતો અને બપોરે માતાજી સમક્ષ 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં સ્વર્ગસ્થ કુલીનચંદ્ર વિઠ્ઠલરાય મહેતા પરિવાર દ્વારા માતાજીના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પરિવારજનોએ સંગીત અને આનંદના ગરબાની ભારે રમઝટ બોલાવી હતી. આજે બહુચરાજી માતાજીના મંદિરે શહેરના જાણીતા ગરબા મંડળની બહેનોએ પણ હાજર રહીને ભક્તિભાવથી આનંદના ગરબા ગાઈને માક્ષરસુદ બીજના દિવસનો લાભ લીધો હતો. આજના આ ધાર્મિક પ્રસંગે શહેરની બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને માતાજીના 56 ભોગ તથા આનંદના ગરબાની રમઝટનો લાભ લીધો હતો. જ્યારે આજે ખાસ બહુચરાજી માતાજીના વહાલા પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટની આબરૂ બચાવવા માટે ભર શિયાળામાં પણ કેરીના રસ અને રોટલીનો પ્રસાદ ખવડાવીને ભક્તની લાજ રાખી હતી. આજના પ્રસંગે શ્રી બહુચરાજી માતાજી ટ્રસ્ટના હોદ્દેદારો તથા શિવવનના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. શ્રી હસિત મહેતાએ માતાજીના પ્રસંગની માહિતી આપી હતી અને શિવ વંદના પરિવારના શ્રી વિનોદભાઈ રાવલે પણ આજના દિવસનો મહિમા વર્ણવ્યો હતો. જય બહુચરમાં, જય હટકેશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આ સાથે હું હર્ષિત મહેતા અને શિવવનના પરિવાર અને બહુચરાજી માતા ટ્રસ્ટ આજે વલ્લભ ભટ્ટ રચિત આનંદના ગરબાનું એને પોતે સ્વકંઠે ગાયેલો અને આજે માતાજી નારસંગાવીર સાથે અને ભટ્ટ ધોળા સાથે રસ રોટલી તૈયાર કરી એનો મહિમા શિવવનના પરિવારના સભ્યશ્રી આપશે. પણ આજે અમે જે બહુચર માતાનો આનંદનો ગરબો સવારે વહેલા માતાજીનો ગોખ ભર્યો, ગોખ ભર્યા બાદ ઘરના બધાએ પ્રસાદ લીધો, 12 વાગે 1 વાગ્યાથી અમે 56 ભોગ અન્નકૂટનું આયોજન કર્યું હતું એટલે એની તૈયારીઓ કરી, ત્યારબાદ આનંદના ગરબા રાખ્યા હતા. સરસ મજાનું સખા મંડળ અને મહાકાળી માતાજીનું મંડળ આવ્યું અને સરસ મજાના ગરબા અને બધું અત્યારે આયોજન ચાલી જ રહ્યું છે અને અમે એનો લાભ લીધો. અને માતાજી અમારા ઉપર અને દરેક સંસારના જે પણ જીવ છે એની અંદર, મનુષ્ય પણ આવી ગયો, પશુ પક્ષી પણ આવી ગયા, બીજા જે પણ જીવ છે એની રક્ષા કરે અને એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી શુભેચ્છા સાથે હું શિવવંદના પરિવાર અને બહુચરાજી માતા ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, એ જ રીતે શિવવંદના પરિવારના પ્રમુખશ્રી, મંત્રીશ્રી ને એમના કાર્યકરો, એમને પણ બહુ કથાનું સરસ આયોજન કર્યું હતું, તમે બધાએ જોઈ જ હશે. વધુ બોલતો નથી પણ આ ભટ્ટ વલ્લભ અને ધોળા વિશે શિવવંદના પરિવાર વાળા ભાઈશ્રીને કહું છું, વિનંતી કરું છું કે જય બહુચરમાં. આ પ્રસંગ હર્ષિત મહેતા કુલીનચંદ્ર મહેતાનો નહોતો, આ પ્રસંગ હતો કુલીનચંદ્ર વિઠ્ઠલરાય મહેતા અને સમસ્ત મહેતા પરિવારનો આજે આ પ્રસંગ હતો. એટલે જરા ધ્યાન લેજો કે આ આજના જે બધા કાર્યક્રમ સવારથી સાંજ સુધી જે થયું એ કુલીનચંદ્ર, સ્વર્ગસ્થ કુલીનચંદ્ર વિઠ્ઠલરાય મહેતા, સ્વર્ગસ્થ અશોમતી અશોક શ્રી નિરંજનાબેન કુલીનચંદ્ર મહેતા અને સમસ્ત મહેતા પરિવારનો હતો અને સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રકાશભાઈ તમારો પણ પ્રચાર વતી હું આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. આજરોજ ગજુકોઈ વિસ્તારમાં શ્રી બહુચર માતાના મંદિરની અંદર આજે માક્ષરસુદ બીજ આજનો મહોત્સવ જે ઉજવાય એમાં શ્રી હર્ષિતભાઈ કુલીનચંદ્ર મહેતા પરિવાર અને સાથે આ મંદિરના જેટલા પણ ટ્રસ્ટીગણ છે એ સૌ અને શ્રી શિવનના પરિવારના સભ્યો આમાં હાજરી આપવા અને પ્રસાદી ગ્રહણ કરવા માટે આવેલા. સૌ પહેલાં તો વર્ષોથી જે આ પરંપરા ચાલુ છે
એ પરંપરાને આગળ ધપાવવા માટે ભાઈ શ્રી હર્ષિતભાઈ અને એમના પરિવારે આ વખતે જે સુંદર કાર્યક્રમ સવારથી સાંજ સુધી અમને વર્ણન કરી આપ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની શી જરૂર છે, ગીતામાં પણ ક્યાંય કૃષ્ણની સહી નથી. આવો જે 355 વર્ષ પહેલાનું ધોળા ભટ્ટ અને વલ્લભ ભટ્ટ બંને ભાઈઓનો એક સુંદર ઇતિહાસ, એમની શ્રદ્ધા જે માં ભગવતી જગદંબા બાલા ત્રિપુર સુંદરી બહુચરમાં ઉપર હતી અને જેના કારણે એમણે જે સ્વજનોને જમાડવા માટે થઈ અને મિષ્ટાનનો કાર્યક્રમ રાખેલો અને માં કોઈક સ્વજનોએ હસતા હસતા કહ્યું કે અમે મીઠાઈ મેવા તો ખૂબ ખાઈએ છીએ પણ આ સિઝનમાં અમારે રસ રોટલી મળે તો આનંદ ખંડ ભાઈ, અને આ વાતને વલ્લભ ભટ્ટે પકડી લીધેલી અને માં જગદંબા બહુચરને પ્રાર્થના કરી અને માએ એમના ભક્તની આ સાંભળી ઈચ્છા અને જગદંબાએ પોતે વલ્લભ ભટ્ટનું રૂપ લીધું અને નાસંગા વીર મહારાજે ધોળા ભટ્ટનું રૂપ લઈ અને આખી જેટલા પણ સ્વજનો આવ્યા હતા એ બધાને આ ભર શિયાળામાં પણ રસ અને રોટલી જમાડ્યા હતા. એટલે શ્રદ્ધા હોય તો બધું જ શક્ય બને છે. ઈશ્વર અને માતાજી એ શ્રદ્ધાને સ્થાન લઈ અને એ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરે છે. એવું સુંદર કાર્ય આજે આ મંદિરની અંદર થયું છે અને એમાં અમને જે પણ લાભ મળ્યો છે એ બદલ અમે આ સૌ બહુચર માતા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને મંદિર પરિવારના જેટલા પરિકરો છે એ સૌનો હૃદયથી આભાર માનીએ છીએ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ.